Igual la papá de Juan no sabrá, sabe si todo se lo ya, no sé si era que estaba en el vecino, para que cuidara ese tema. Y más aprovechino, 546 નો પ્રાગટ્ય ઉત્સવ આવી રહ્યો છે અને શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રદત્ત આ પુષ્ટિ માર્ગ અને આજની એની વર્તમાન પરિસ્થિતિઓ એના વિશે દરેક વૈષ્ણવે ચિંતન કરવા જેવું છે એમ મને લાગી રહ્યું છે અને મારું પણ કંઈક મૌલિક ચિંતન છે અને મારા મનની વાત હું આપ સમક્ષ રજૂ કરવા આવી રહ્યો છું એટલે એના મેં અલગ અલગ ભાગ પાડી દીધા છે કે અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં આ પુષ્ટિ માર્ગમાં શું શું પરિસ્થિતિ ઉદ્ભવેલી છે સારી છે કે ખોટી છે કે ખરાબ છે એ તો દરેકના પોતપોતાના મંતવ્ય હોઈ શકે પણ મને શું લાગી રહ્યું છે એક શ્રી મહાપ્રભુજીના આ વિશાળ માર્ગમાં એક નાનું તણખલું શું વિચારી રહ્યું છે તો મારા મૌલિક ચિંતન આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું કદાચ એમાં કંઈક ભૂલ પણ હોઈ શકે કદાચ મારા ચિંતનમાં કે મારા વિચારધારામાં ખોટ હોઈ શકે પણ શ્રી મહાપ્રભુજી જેવા ઉદાર હૃદયના આચાર્ય જ્યારે માથે બિરાજતા હોય તો આપણે આપણા ગુરુદેવની સમક્ષ આપણને જે પરિસ્થિતિઓનો અનુભવ થઈ રહ્યો છે એ મૂકવી જરૂરી છે એટલે હું આપની સમક્ષ વૈષ્ણવોની સમક્ષ અને સાક્ષાત શ્રીમદ આચાર્યચરણ શ્રી મહાપ્રભુજીની સમક્ષ મારા મનની વાત મૂકવા જઈ રહ્યો છું અને આ વિડીયો દ્વારા આપ સૌ પણ આ વાતને જાણી શકો એટલા માટે મેં અપલોડ કર્યો છે અને પહેલા ભાગમાં હું શ્રી મહાપ્રભુજીના જ સ્વરૂપ વિશે આજે વર્તમાન પરિસ્થિતિ શું છે કઈ રીતે શ્રી મહાપ્રભુજીને લોકો જોઈ રહ્યા છે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદના અવતાર રૂપ શ્રી મહાપ્રભુજીને આજે આપણે કઈ રીતે જોઈ રહ્યા છે આપણે એમને કેવી રીતે ભજી રહ્યા છે એની ચર્ચા કરવા હું જઈ રહ્યો છું આપ સૌ જાણો જ છો કે શ્રી મહાપ્રભુજીનું શું સ્વરૂપ છે આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદના અવતાર રૂપ વૈશ્વાનર સ્વરૂપ અને પુષ્ટિ માર્ગના આદ્ય ગુરુ છે ફક્ત એમ જ નહીં પણ પુષ્ટિ માર્ગમાં મૂળ રૂપથી ગુરુ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી જ છે એ વસ્તુ પણ શ્રી ગુસાઈજીએ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં સ્પષ્ટપણે કહી છે અને એવા સ્વરૂપને આજે આપણે કઈ રીતે ભજી રહ્યા છે એ જોવા યોગ્ય છે મહાપ્રભુજીના સિદ્ધાંતો વિશે તો વાત પાછળથી કરીશું પણ શ્રી મહાપ્રભુજીના મૂળ સ્વરૂપનું ભજન આજકાલ જોવા જોવું હોય તો આજકાલ જે કથાઓ થઈ રહી છે વિશેષ રૂપથી વલ્લભ કુલ દ્વારા કે અન્ય શાસ્ત્રીજીઓ દ્વારા જે કથાઓ અને વલ્લભ ચરિત્રની કથાઓ થાય અને એમાં શ્રી મહાપ્રભુજીને રંગબેરંગી વસ્ત્ર ધરાવે અને શ્રીમસ્તક પર કુલે જોડ ધરે અને મોતીની માળાઓ ધરે ત્યારે શ્રી મહાપ્રભુજીના આખા ચરિત્રમાં આપને આવા કોઈ આભૂષણ ધર્યા છે શ્રી મહાપ્રભુજીનું તો આભૂષણ પણ અલૌકિક છે જો સર્વોત્તમ સ્તોત્રને તમે જુઓ તો મહાપ્રભુજી આભૂષણ ધારણ કર્યા છે પણ મહાપ્રભુજીનું તો આભૂષણ પણ સહજ સ્મિત છે આપ તો અલૌકિક આભૂષણને ધારણ કરનારા છે સફેદ ધોતી ઉપરણામાં સદાય દર્શન આપનારા અને કદાચ કોઈ ઉત્સવ વ્રત આપે કેસરી ધોતી ઉપરણા ધર્યા હોય છેલ્લે જયારે આપે શ્રીદંડી સંન્યાસ લીધો ત્યારે આપણે ભગવા વસ્ત્ર આપણે ધારણ કર્યા હતા કોપી નીતિ આવી એના સિવાય શું મહાપ્રભુજીને અલગ અલગ રીતના કઈ રંગબેરંગી વાઘા વસ્ત્ર ધરવામાં આવે અને શ્રી મહાપ્રભુજીને ખાસ કરીને આજકાલ અલગથી ભજવાનો એક કોન્સેપ્ટ બહાર નીકળ્યો છે ખાસ કરીને વલ્લભ પંથ અલગ ચલાવવામાં આવે છે જેમાં શ્રીનાથજીને કે અન્ય સ્વરૂપોને કંઈ માન્ય રાખવામાં નથી આવતા અને લોકો પછી જય શ્રી વલ્લભ કરતા હોય છે ખાસ કરીને ડભોઈ સંખેડા અને અમુક કાઠિયાવાડના વિસ્તારોમાં મારે એમને પૂછવું છે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા શું છે તમે મહાપ્રભુજીને માની રહ્યા છો પણ મહાપ્રભુજીની વાત તો નથી માની રહ્યા મહાપ્રભુજી તો કૃષ્ણ સેવા સદા કર્યા તો કૃષ્ણની સેવા કરવાની આપે આજ્ઞા આપી છે મહાપ્રભુજીને શું કામ શ્રૃંગાર ધરાવો છો કુલે જોડ ધરાવો છો તો મહાપ્રભુજીમાં મહાપ્રભુજી વસ્તુતઃ એવા કૃષ્ણ છે તો પછી શ્રીનાથજી બાવાને જ કુલે ધરાવો ને લાલનને જ કુલે ધરાવો મહાપ્રભુજીને શું કામ કુલે ધરાવો છો વલ્લભ ચરિત્રની કથા કરતા કરતા મહાપ્રભુજીનો વિવાહ કેમ કરાવો છો
એમાં વૈષ્ણવ મહાપ્રભુજીને અને મહાલક્ષ્મી ઓજીના કોઈક સ્વરૂપને કે કોઈક કળશને લઈને ગોલ 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 ફરે. અરે તૈલંગકુલના વિવાહની સ્વારી છે આ બધું, શું વાહિયાત, પણ હું તો ખોટો શબ્દનો ઉપયોગ કરી રહ્યો છું, પણ વાહિયાત જ છે આ બધું. એમ આ બધા શું ઢકોસલા કરી રહ્યા છો? શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને કઈ રીતે ભજી શકાય? અને હું તો બહુ અદનો વ્યક્તિ છું, હું તો બહુ નાનો વ્યક્તિ છું, પણ હું સાચું કહું આપ સૌને તો કદાચ આજથી 30, 35, 40 વર્ષ પહેલા હું નથી માનતો શ્રી મહાપ્રભુજી કોઈ સ્વરૂપો મહાપ્રભુજીના મળતા હશે. મહાપ્રભુજીના ચિત્ર સ્વરૂપો અવેલેબલ હતા અને મહાપ્રભુજીનું કોઈ સ્વરૂપ હોય ને, આ તો પ્લાસ્ટર ઓફ પેરિસના સ્વરૂપો જ્યાં ત્યાં મળતા થઈ ગયા, અને પછી આપણે એક ઘેંટા બકરાની જેમ બધાએ મહાપ્રભુજીના સ્વરૂપો, અને પછી એને કોઈક વાર ગાડીની આગળ ને એમાં પધરાવી દેવામાં આવે. અને એટલે જો તમે મહાપ્રભુનું સ્વરૂપ પધરાવો પણ છો તો આપ આચાર્ય સ્વરૂપે બિરાજે છે. આચાર્ય સ્વરૂપની કોઈક તો ગરિમા હોય ને. આપ દક્ષિણમાં જાઓ, રામાનુજ સંપ્રદાયમાં રામાનુજાચાર્યજીના કે મધ્વાચાર્યજીના કે આલવારોના ધાતુના સ્વરૂપો હોય છે, પણ એમનું પૂજન ઇત્યાદિ આચાર્ય પરંપરાથી ને આચાર્યની રીતથી જ થતું હોય છે. એમને પછી આ બધું જે આડંબર લોકો કરી રહ્યા છે આ બધું શું શોભી રહ્યું છે? બીજું, જે વલ્લભકુલના બાળકો પોતાના સિદ્ધાંતવાદીઓ કહે છે અને એમને વર્ષો પહેલા 1992-93માં પોતે જ કીધું હતું કે મહાપ્રભુજીની કોઈ સ્વતંત્ર સેવા થતી નથી, અને આમે પુષ્ટિ માર્ગમાં આ 450 વર્ષ સુધીમાં કે 500 વર્ષ સુધીમાં મહાપ્રભુજીની કોઈ સ્વતંત્ર સેવા નથી. તમે બેઠકજીમાં પણ જાઓ તો જે ધોતી ઉપરણા ધરાય છે મહાપ્રભુજીની બેઠકજીને, ત્યાં પણ જોશો તો બાજુમાં કોઈ ભગવત સ્વરૂપ બિરાજતું હશે. મહાપ્રભુજી જો પોતે સિદ્ધાંત રહસ્યમાં કહેતા હોય કે અસમર્પિત અને વસ્તુ નામ તસ્માદ્વારે જન્મા ચરે, તો પછી શું મહાપ્રભુજી પોતે કઈ અસમર્પિત સ્વીકારે? મહાપ્રભુજીની બેઠકજી પર પણ કંઠી ધારણ કરવામાં આવે છે. મહાપ્રભુજી પોતાને પણ વૈષ્ણવ માને છે. પેલા વૈષ્ણવાચાર્ય તો આપ છે જ, તો પછી મહાપ્રભુજીને આવી બધી આડંબરથી શું કામ ભજી રહ્યા છો એ જ નથી ખબર પડતી. ચારે બાજુ મહાપ્રભુજીના સ્વરૂપો હોય, જે વૈષ્ણવ નથી એને પણ વલ્લભકુલના બાળકો, જે પહેલા લોકો મોમેન્ટોસ ગિફ્ટ આપતા તે રીતે મહાપ્રભુજીના સ્વરૂપો ગિફ્ટ આપે છે. અમુક વલ્લભકુલના બાળકો તો શ્રીનાથજી પાછળ હોય ને આગળ મહાપ્રભુજી હોય ને એવા મોમેન્ટોસ ગિફ્ટ આપે છે. આ બધું શું કરી રહ્યા છો? મહાપ્રભુજી શ્રીનાથજીને કોઈ દિવસ પીઠ આપે? મને તો કઈ ખબર નથી પડી રહી આ વસ્તુની. થોડુંક વિચારો કે મહાપ્રભુજીનું સ્વરૂપ નિર્ગુણ છે, ધોતી ઉપર આશ્રી ધરેલા છે. અરે પધરાવો, આપણે સ્વરૂપ પધરાવમાં બહુ આસક્તિ છે, પધરાવો. આચાર્ય સ્વરૂપે બિરાજશે. ઘણા લોકો મહાપ્રભુજીને ઓઢની ધરા કે સ્વામી નહીં, સર તમને શું ખબર પડે? એ તો સંશ્લિષ્ટ આ ભયોર બભોર રસમય બંને સ્વરૂપ સંશ્લિષ્ટ રૂપથી બિરાજે છે એમની અંદર. એમને આ બધા આડંબર શું કામ કરી રહ્યા છે? તમે કહો છો કે તમને મહાપ્રભુજીમાં અપૂર્વ શ્રદ્ધા છે, તો પછી એમની સેવાનો પ્રકાર પણ પરંપરાગત જે ચાલતો આવે છે. મહાપ્રભુજી વ્યક્તિ પૂજામાં માનતા નહોતા એટલે એમને પોતાની કોઈ સ્વતંત્ર સેવા નથી પધરાઈ. તમે જુઓ, માવની ક્ષત્રાણીને પણ પોતાના ચરણાવિંદની છાપ આપી છે. ઈચ્છા રાખતા તો કોઈકને બોલાવીને ટંકારાને બોલાવીને કહેતા કે ચાલ મારું સ્વરૂપ સિદ્ધ કરો, અથવા તો પોતાનું ચિત્ર એક જ જગ્યાએ કિશનગઢમાં બિરાજી રહ્યું છે, જે એ સમયે કદાચ હુમાયુને પધરાવ્યું હતું. પણ આ બધું જે આજકાલ ચાલી રહ્યું છે, વલ્લભકુલના બાળકો પણ બોલી નથી રહ્યા. મેં વલ્લભકુલના બાળકોની સપ્તાહોમાં જોયું છે, બહુ પોતે અપૂર્વ શ્રદ્ધાથી મહાપ્રભુજીના સ્વરૂપો પધરાવીને શોભાયાત્રા કાઢે અને સપ્તાહમાં મહાપ્રભુજીને પોતાની આમ આગળ પધરાવે, પછી એ સપ્તાહના મંડપમાં કૂતરા છરકતા હોય રાતના પહોરે, ત્યારે મહાપ્રભુજી ત્યાં ત્યાં જ બિરાજતા હોય. પોતે તો ઘરે પહોંચી ગયા હોય ગાડીમાં, ત્યારે કેમ મહાપ્રભુજીનો વિચાર નથી આવતો? અરે અમુક વલ્લભ ચરિત્રના સપ્તાહોમાં મેં જોઉં છું મોટા મોટા 20-20 ફૂટના શ્રી મહાપ્રભુજી, અને એ પણ આ મૂર્તિકારો ભાડે આપે છે, કે છે કે તમારા વૈષ્ણવાચાર્ય અમારી પાસેથી ભાડે લઈ જાય છે. આ પરિસ્થિતિ આવી ગઈ છે આપણા આદ્ય ગુરુના ભજન માટેની? અરે શરમ કરો બધા, થોડુંક તો સમજણ રાખો શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ શું છે. એક સર્વોત્તમ સ્તોત્રની કથા થઈ હતી, એ વલ્લભકુલના બાળકનું નામ નથી લેતો, પણ કદાચ એ રોકાયા હોત ને કે કથા પછી જે 108 ચિત્રો સર્વોત્તમજીના મોટા મોટા બેનર સ્વરૂપે લગાડ્યા હતા એ ફાડી દેવામાં આવ્યા, એની ઉપર બ્લેડ ચલાવવામાં આવી,
હું આજથી 5 દિવસ પછીના મહોત્સવ માટે કહીશ કે જે તમે લોકો મોટા મોટા મહામાર્ગો ઉપર જે બેનરો અને જે મોટા મોટા આપણે ગેટ્સ બનાવો છો ને એમાં જે મહાપ્રભુના ચિત્રો ચોંટાડો છો, પછી એને કેટલી નિર્દયતાથી ફાડી નાખવામાં આવે છે, વિચાર કર્યો છે? અન્ય સંપ્રદાયના લોકો માટે કદાચ અલગ વાત હશે, આપણા માટે આપણી દ્રષ્ટિમાં રહેલું સ્વરૂપ જયારે સામે દેખાતું હોય છે ત્યારે એ પણ સ્વરૂપાત્મક થઈ જાય છે કે મહાપ્રભુજીનું નામ અતિ મોહનાય કેમ છે. મહાપ્રભુજીની દ્રષ્ટિમાં કૃષ્ણ છે જે એમને પેલા સંસારની દુકાનમાં બેઠેલા સ્વરૂપોમાં દેખાયા અને બધા પાછળ ચાલે, તો શું આપણે એટલી બુદ્ધિ નથી ચલાવતા એવા શ્રી મહાપ્રભુજી માટે તમે બધા ભેગા થઈને આ શું ધંધો માંડી વાળ્યો છે? આપ વલ્લભ ચરિત્ર કરી રહ્યા છો, બહુ આનંદની વાત છે. પાછળ એક સારું ચિત્ર જે લગાડી દો ને, જે લઈ જાઓ ઘરે, પછી ઘરેથી લાવો ને ઘરેથી લઈ જાઓ, વૈષ્ણવને પધરાવી આવો. અને મોટા મોટા સ્વરૂપો પછી ખંડિત થઈ જાય એનું શું કરવાનું? કોઈ કે કોઈ કોઈ વલ્લભકુલનું બાલક ઊભું થઈને કહે છે, મેં હમણાં એક સાંભળ્યું કે એક વલ્લભકુલના બાલક કહે છે કે અમારે સ્ટેચ્યુ ઓફ પુષ્ટિ કરવું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જે સરદાર વલ્લભભાઈ પટેલ છે, વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ ધેમ, એ માનવ છે. અને તમે પૂર્ણ પુરુષોત્તમના વદના અલા અવતાર શ્રી મહાપ્રભુજી, જેના વિશે શ્રી ગુસાઈજી દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે શ્રી મહાપ્રભુજી જેવું સ્વરૂપ તમને ભૂતોના ભવિષ્યથી એવા સ્વરૂપ માટે તમે એટલે તમે તમે શું 100 ફૂટના મહાપ્રભુજીની સ્થાપના કરશો અને પુષ્ટિમાર્ગના વૈષ્ણવ તાલી બગાડશે, પછી એનું શું કરશો? અરે સનાતન ધર્મમાં વલ્લભકુલના બાળકોનું તો કર્તવ્ય એમ છે કે જેને કહે એમ જઈને બધાને કે આવડા મોટા મોટા ભગવત સ્વરૂપો, ભલે રામચંદ્રજીનું હોય, હનુમાનજીનું હોય કે મહાદેવજીનું હોય, છેવટે તો ભગવદ્ વિભૂતિઓ છે. આ બધા સ્વરૂપ આટલા મોટા ન મૂકો. આટલી મોટી મોટી મૂર્તિઓ ઉપર જયારે ઉપરથી તમે તમે મને એમ કહો, કોઈ પણ જૂનું મંદિર જુઓ, તમે દક્ષિણના કોઈ પણ જૂના મંદિર જુઓ, મોટા મોટા મંદિરો થયા, એમને મોટા મોટા મંદિરોમાં મોટી મોટી સ્થાપત્ય કલાઓ કરી, અલગ અલગ લીલાઓના પણ અંદર ચિત્રણ છે. પણ તમે ક્યારે જોવો કે આવડા મોટા સ્વરૂપમાં એ બધા કર્યા છે લોકોએ? આ બધું ગાંડ પણ ક્યારે બંધ કરીશું? અને ક્યારે વૈષ્ણવ એમ સમજતું હશે કે સાચે જો શ્રી મહાપ્રભુજીની સેવા સાચે કરવી હોય તો શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો પર ચાલો, ઘરમાં બેસીને ભગવત સેવા કરો. અરે ગુરુ ઘરે જાઓ, ગુરુ ઘરે જઈને મહાપ્રભુજીના સિદ્ધાંતો સાંભળો ને એને જીવનમાં ઉતારો. આ શું ફાલતું કરો છો તમે લોકો ભેગા થઈને? થોડું વિચાર કરજો. હું તો વલ્લભકુલના બાળકોને પણ વિનંતી કરીશ, વૈષ્ણવને પણ વિનંતી કરીશ, જો સાચે જરૂર છે તો સાચે શ્રી મહાપ્રભુજીનું એક સ્વરૂપ ઘરમાં પધરાવો, પછી ગાડીનું એક સ્વરૂપ હોય. અરે શરમ કરો, તમે એ જ ગાડી પર જે પકડાતી ગાડીની તમે સીટ લૂછો છો, કાચ લૂછો છો, એનાથી તમે મહાપ્રભુજીને ચોખ્ખા કરો છો. શરમ કરો કઈ. મારે આટલી જ વાત આપને કહેવી હતી. આ જ પુષ્ટિમાર્ગના વર્તમાન પરિસ્થિતિઓ વિશે ઘણી બધી આગળ વાત કરવી છે. આ પહેલો ભાગ હતો. હું જાણું છું કે ઘણી જગ્યાએ હું રોષમાં કંઈક ખોટું બોલી ગયો હું, કદાચ મારું સંસ્કૃત ક્યાંક ખોટું હોય, પણ તમે મારી ભાવના સમજજો. અને દરેક વૈષ્ણવને વિનંતી કરીશ કે વિચારજો, 13 મિનિટ, 14 મિનિટ, 15 મિનિટની ક્લિપને તમને જોવાનો સમય ન હોય તો કદાચ છેલ્લી 2-4 મિનિટ 5 મિનિટ પણ જોઈ અને કંઈક વિચારજો. હું ખોટો હોઉં તો ચોક્કસ મને જણાવજો, પણ કંઈક વિચારજો, બસ એટલી જ વિનંતી. ત્રણ જય સતતમ શ્રી ગોવર્ધન ધર પાલ નિજ દાસાન.